કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય આસપાસ. એમાં આપણે જોયું હતું ભાગ 1, અગાઉના પિરિયડ દરમિયાન અસાઇનમેન્ટનો ભાગ 1. એમાં આપણે જોયા વિકલ્પોના જવાબો સાથે આપણે લેસન પણ કર્યું, ખરા ખોટા જોયું ને, અને આપણે એનું લેસન પણ કર્યું. હવે આજે આપણે જોઈશું ભાગ 2. આપણે તે અસાઇનમેન્ટ જ્યાં સુધી ન પતે ત્યાં સુધી નવો પેજ, એટલે કે એક ભાગ બે ભાગ એવું લખવાની જરૂર છે નહીં. તો ચલો આજે આપણે જોઈએ પ્રશ્ન 2 બ. અ સુધી શીખી ગયા હતા, આજે આપણે જોઈશું પ્રશ્ન 2 બ. બંધ બેસતા જોડકા રચો. જોડકા છે પરીક્ષા દરમિયાન એક પ્રશ્ન, એટલે કે 4 પૂછાશે, ગમે તે પાઠના હોય, આડાવડા પણ હોય, કે ચલો આજે પ્રકરણ 1માંથી લીધો, પ્રકરણ 2માંથી, 4માંથી, 5માંથી, એ રીતે પણ પૂછાઈ શકે. તો ચલો વિભાગ અ પછી ઉત્તર, એટલે કે અહીં આપણે જવાબ લખવાના. વિભાગ બ એમાં આડાવડા એના જવાબો આપેલા છે. પહેલું છે હોડી, તો હોડીમાં શું આવશે? પાણી ભરાયેલા વિસ્તારોમાં અવર જવર માટે. આ એની જ્યારે આપણે નોટમાં લખીશું તો હોડીના સામે આપણે માત્ર સાચો જવાબ જ લખીશું, પાણી ભરાયેલા વિસ્તારોમાં અવર જવર માટે. પછી બીજા નંબરનું શું છે? પુલ. પુલનો શું ઉપયોગ છે? નદી ઉપર વાહનોની અવર જવર કરવા માટે પુલ આપણા માટે પણ ઉપયોગી છે, અને વાહનોની અવર જવર માટે પણ ઉપયોગી છે. હવે છે ઉડન ખટોલા. ચલો ઉડીએ. એમાં બેસીને બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા. બે ડુંગરો વચ્ચે આપણે આબુ અંબાજી જઈએ છીએ ને, અંબાજીમાં પાવાગઢ એ સ્ટીમર સમુદ્ર માર્ગે માલ સામાનની હેરફેર માટે. ખબર પડી ગયા ને જોડકા? હવે જોઈએ પ્રકરણ 2ના પર્ણવ કાનવાળા છે ને, પશુ પંખીઓના કાન વિશે છે ને એ. ચલો વિભાગ પછી ઉત્તર છે વિભાગ બ છે. તેમાં શું છે? પર્ણ આકારના કાન કોણ ધરાવે છે? પાંદડા જેવા કાન કોણ ધરાવે છે? કયું? તો કોણ છે? સસલું. તો આપણે અહીં લખીશું સસલું. અને પંખા જેવા મોટા મોટા કાન કોને હોય? આપણા હાથી ભાઈને. સુપડા જેવા કાન કહીએ છીએ ને એ. પેટે સરકીને ચાલે કોણ? આમ લસરીને ચાલે સાપ. પક્ષીમાં તો ચકલી. અહીં બીજું કોઈ પ્રાણી કે પક્ષી આપ્યું હોય તો એ પણ લખી શકાય છે. તો સામે સાચો જવાબ, પર્ણ જેવા કાન તો સસલાના, પંખા જેવા તો હાથીના, પેટે સરકીને સાપ થાય ચાલે, અને પક્ષીઓમાં ચકલી. હવે આગળ જોઈએ પ્રકરણ 3ના શું છે? મમ્મીના પપ્પા એટલે આપણા નાના, પપ્પાના ભાઈ કાકા, મમ્મીના ભાઈ મામા, પપ્પાની બહેન ફોઈ. સામે સાચા જવાબ જ લખવાના. ચલો પ્રકરણ 5માં આવ્યા. લીચી તો એક જાતનું વૃક્ષ છે. લીચી એક જાતનું વૃક્ષ. બોચાહા અનિતાનું ગામ. એમ પૂછાય ખાલી જગ્યામાં પૂછાઈ શકે અથવા જ વિકલ્પમાં પૂછાઈ શકે છે. તો આપણે ખાસ ધ્યાન રાખો તો બોચાહા તો શું છે? અનિતાનું ગામ. રાણી કીડી ઈંડા આપે. કામદાર મધમાખી મધપૂડો બનાવે. આવે તો ને સવાલ, એ પણ પૂછે કામદાર માખીઓનું કાર્ય શું છે? તો મધપૂડોમાં બનાવવાનું, રસ ભેગો કરીને ફૂલો પરથી રસ ચૂસી લાવીને. હવે આગળના જોઈએ, રિયાવાળા આવી ગયા. ચલો પ્રકરણ 6ના જોડકા. રિયા જીયાની સખી હતી ને, એમને મળી હતી ને. ભુજ તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક. સવાલ જવાબ ખાલી જગ્યા જોડકા જે રીતે પૂછાય, ખરા ખોટા પૂછાય તો ખાસ ધ્યાન રાખો. ભુજ તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક. સુરજબારી કચ્છનું મોટું રણ. કચ્છનું મોટું રણ છે સુરજબારી. હવે આગળના જોડકા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો પ્રકરણ 11માં જોઈએ. ગુલાબનો છોડ છે તો શું આવશે? ગુલાબમાં જોઈએ તો આવી રહ્યું ગુલકંદ બનાવવા માટે. પછી લીમડાનો મોર ફૂલ જે આવે છે શાના માટે? ફૂલોનો રસ બનાવીને પીવા માટે. કડવો કડવો ભાવે છે. મમ્મી પપ્પા તો પીવે છે, દાદા દાદી પણ પીવે છે, પણ આપણે પીતા નથી. પણ એ શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તો આપણે ફૂલોનો રસ પીવો જોઈએ કે નહીં એના
પછી શું છે આપણું બીટ, લાલ 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 મોટું ગોળ ગોળ આવે છે એ બીટ. બીટ શું છે, શું હશે આમાંથી? હા, ખોરાકને સંગ્રહ કરતું મૂળ, એટલે કે જમીનની અંદર હોય છે ને ગોળ ગોળ, એ ખોરાકને સંગ્રહ કરતું મૂળ જ છે. જમીનની અંદર હોય બધા મૂળ જ કહેવાય, એટલે કે ત્યાં ત્યાં એ મોટું એ થાય, ત્યાં ત્યાં એનું ફળ પણ બને. પછી વળવાય, લટકવા વાળું, આધાર આપતું મૂળ નીચે અડી જાય છે ને. હવે આગળ જોઈએ પાઠ 12, એના કુંભાર. કુંભારનો શું આવશે? ચાકડો. ગોળ ગોળ ફેવરે છે ને એ. સુથારભાઈનો રંદો, લાકડાને છોલવા માટે, જેમ કે આપણો સંચાથી પેન્સિલ છોલે એમ લાકડાને છોલવા માટે. લુહારનો શું છે? એરણ, મારવા માટે ઉપર કંઈક લોખંડની વસ્તુ મૂકી અને ટીફવા માટે. કડિયો, કડિયો શું કામ છે એનું? લેલું, લેલુંથી એ દિવાલોમાં સિમેન્ટને જે નાખવાનું હોય એ બધું ચણતર કામ માટે કરે. તો આપણે પ્રશ્ન 2 જોડકા જોયા અને એની સામે સાચો જવાબ પણ લખીશું. હવે આગળ જોઈએ વર્ગીકરણ કરો, એક પ્રશ્ન. પ્રકરણ 2 વર્ગીકરણ કરો, એટલે કે એના 2 ભાગ પાડવાના. અહીં બધા ભેગા નામ આપેલા છે, બધા મિક્સિંગ. તો એમાંથી આપણે કયાના વર્ગીકરણવાના છે? ઈંડા મૂકતા પ્રાણીઓ અને બીજા છે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ. હવે એમાં છે બતક, બિલાડી, મોર, મગર, ચામાચીડી, હરણ, દેડકો અને સસલું. આ બધા આપેલા છે પ્રાણીઓ, પક્ષીઓ. હવે એને જુદા પાડવાના છે. તો ચલો જોઈએ, હું મેં અહીં લખેલ છે. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, અહીં પક્ષીઓના નામ. હવે આપણે એ રીતે જો, અહીં મેં ઈંડા મૂકતા પ્રાણીઓનું વર્ગીકરણ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ આ રીતે મેં વર્ગીકરણ કરેલું છે. તો ઈંડા મૂકતા પ્રાણીઓમાં કયા કયા આવશે? બતક, મોર, મગર અને દેડકો. આ બધા શું કરે છે? ઈંડા આપે છે. જ્યારે બચ્ચાને જન્મ કોણ આપે છે? બિલાડી, ચામાચીડિયું, હરણ અને સસલું. જોયું, ઈંડામાં બતક, મોર, મગર ને દેડકો આ બધા શું કરે? ઈંડા આપે. અને જ્યારે બચ્ચાને કોણ જન્મ આપે છે? બિલાડી, ચામાચીડિયું, હરણ અને સસલું. જોયું ને. હવે આગળનું પ્રકરણ જોઈએ, એમાં શું છે? નીચે આપેલી રમતોનું ઘરમાં રમાતી ઇન્ડોર કહેવાય. ઘરની અંદર રમાય એ બધી ઇન્ડોર અને ઘરની બહાર રમાતી રમતને આઉટડોર રમતો કહે છે. તો હવે એના પણ જે રીતે આપણે ઉપર વર્ગીકરણ કર્યું એ રીતે એનું પણ વર્ગીકરણ કરવાનું છે. તો ચલો કરીએ. જો ઘરમાં રમાતી આ રીતે પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે આ રીતે જુદું પાડવાનું. ઘરમાં છે કેરમ, સાપસીડી, ચેસ અને બાજી પત્તા ઉપર આપેલા હશે. ઉપર આડા અવળા વિકલ્પો આપેલા, એટલે કે આ રીતે આડા અવળા આપેલા હશે. તો આપણે એને જુદા પાડવાના, આપણે એને જુદા પાડ્યા જે મેં અહીં પાડેલા છે. ઘરમાં રમાતી રમતોમાં છે કેરમ, સાપસીડી, ચેસ, બાજી પત્તા. આ બધું આપણે ઘરમાં બેસીને જ રમી શકીએ. ઘરની બહાર લઈ જઈએ કેરમ, મમ્મી લઈ જવા દે, સાપસીડી, ચેસ, બાજી પત્તા એ બધું ઘરની બહાર જઈને રમીએ છીએ? ના. હવે ઘરની બહાર રમાતી ગેમ, ઘરની બહાર રમાતી ગેમ આઉટડોર. તો લંગડી, લંગડી કંઈ ઘરમાં ન રમાય, ઘરની બહાર જ રમાય. કબડ્ડી, પગથિયા અને ક્રિકેટ. ક્રિકેટ ઘરમાં રમાય, કબડ્ડી ઘરમાં રમાય? ના, આ બધી ઘરની બહાર રમાતી રમતો છે, એટલે કે આઉટડોર ગેમ. હવે આગળનું જોઈએ, નીચેના શાકભાજીનું જમીનની અંદર થતી શાકભાજી છે અને જમીનની ઉપર, અંદર અને ઉપર એ શાકભાજી છે. એમાં આડા આવડા વર્ગીકરણ વિકલ્પો આપેલા છે. કયા છે? બટાકા, રીંગણ, ટમેટા, બીટ, ગાજર, કોબીજ, મૂળા અને દૂધી. આ બધા નામ આપેલા છે. હવે આપણે એને વ્યવસ્થિત ગોઠવીશું. જે જમીનની અંદર થતા હશે એ અહીં લખીશું, જે જમીનની ઉપર થતા હશે એ અહીં વર્ગીકરણ આવશે. તો ચલો જોઈએ, જમીનની અંદર કયા કયા છે? બટાટા, બીટ, ગાજર અને મૂળા. મૂળા આ બધા શું છે કે જમીનની અંદર જ થાય, એને કંઈ છોડ કે વેલા કે ઝાડ કોઈ હતું નથી. પછી શું છે? જમીનની ઉપર થતા, કે આમ જમીનની ઉપર કે નાના છોડ હોય કે પછી એનું આખું ગાંઠ રૂપે હોય એ રીતે. રીંગણ છે, રીંગણનો પણ છોડ હોય, ટામેટાનો પણ છોડ હોય, કોબીજ
અને એ દૂધી દૂધીનો વેલો કોબીજને નાનો સરખો છોડ હોય છે કે એક જ વખત કોબીજ આવે પછી એ છોડ નકામો થઈ જાય છે, નાનો સરખો એવો છોડ હોય છે. આ બધા શું છે, જમીનની ઉપર થાય છે. તો આપણે અહીં જોયું ઈંડા મૂકતા પ્રાણીઓ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ, તમે જોયું વ્યવસ્થિત લખ્યું, સાથે સાથે ઘરમાં રમાતી રમતો અને બહાર રમાતી રમતો, પછી જમીનની અંદર થતા શાકભાજી અને જમીનની ઉપર થતા શાકભાજી. સરસ રીતે દેખાય છે ને તમને, દેખાય છે ને સરસ રીતે? હવે આપણે જોઈશું પ્રશ્ન 3 બ. તમને દેખાય છે ને, એટલે મેં હાથ રાખ્યો નથી, તમે જોઈને લખો. હવે આવ્યા પ્રશ્ન 3 બ. હવે એમાં શું છે કે માગ્યા મુજબના સવાલ જવાબો છે, હું આ તમને સમજાવી દઉં. એમાં એક છે તફાવત છે, પછી ઘણામાં સવાલ જવાબ પણ આપેલા છે. આ આપણે પરીક્ષા દરમિયાન માત્ર એક જ પ્રશ્ન પૂછાશે અને ઘણા બધા પ્રશ્નો છે, આમાં તફાવત પણ છે, નાના મોટા સવાલ જવાબો પણ છે, માત્ર એક જ પૂછાશે. તો પહેલું આપણે જોઈએ કે તફાવત છે, કયા છે? બચ્ચાને જન્મ આપનારા પ્રાણીઓ અને ઈંડા મૂકનારા પ્રાણીઓ. તો ચલો આપણે પહેલાં તફાવત જોઈએ, શું છે? બચ્ચાને જન્મ આપનારા પ્રાણીઓ અને ઈંડા મૂકનાર પ્રાણીઓ. તફાવત એટલે કે બંનેનું અલગ અલગ જે પડતું હોય તે. હવે એમ કીધું છે કે બચ્ચાને જન્મ આપે, જ્યારે ઈંડા મૂકવાવાળા બચ્ચાને જન્મ ના આપે તો એ ઈંડા આપે, એ રીતે એને તફાવત કહેવાય. બંને હોય, બંનેમાં શું અલગ આવે છે એ. પહેલું શું છે, આંચળવાળા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. જોયું છે ને, ગાય ભેંસ બકરી એ બધાને આંચળ હોય છે, જેમાંથી આપણે દૂધ નીકાળીએ છીએ, એ શું છે, મનુષ્ય એ બધા બચ્ચાઓને જન્મ આપે છે. જ્યારે આંચળવાળા પ્રાણીઓ સિવાયના મોટાભાગના પ્રાણીઓ ઈંડા મૂકે છે, કે આંચળ જેને ન હોય એ બધા શું આપે છે, ઈંડા આપે છે. ચકલી મોર પોપટ એ બધા શું આપે છે, ઈંડા. પછી એમ બીજા નંબરનું જોઈએ, બચ્ચાવાળાઓમાં શું છે, તેમના શરીર પર વાળ હોય છે. બચ્ચાને જે જન્મ આપે છે એના શરીર પર વાળ હોય છે, જ્યારે ઈંડા મૂકનારા તેમના શરીર પર વાળ હોતા જ નથી. તો ઈંડા મૂકનારાઓના વાળ હોય નહીં શરીર ઉપર, એમને તો પીછા હોય છે. ત્રીજા નંબરમાં જોઈએ, બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓના કાન બહાર દેખાતા હોય છે. આપણા કાન જેમ બહાર દેખાય છે ને, એમ બચ્ચાને આપણે બચ્ચાને માનસ મનુષ્ય અને આંચળવાળા પ્રાણીઓ એ જે બચ્ચાને જન્મ આપે છે એમના કાન તો દેખાતા જ હોય છે. જ્યારે ઈંડા મૂકનારા પ્રાણીઓને શું છે, જોઈએ, ઈંડા મૂકનાર પ્રાણીઓના કાનના સ્થાને કાણા હોય છે, કે કાન ન હોય, એમની જગ્યાએ કાણું મુકાયેલું હોય છે. પછી આવા પ્રાણીઓની સંખ્યા ઓછી છે. કોની? બચ્ચાને જન્મ આપનારા પ્રાણીઓની સંખ્યા કેવી છે? ઓછી છે. જ્યારે ઈંડા મૂકનાર પ્રાણીઓની સંખ્યા ઘણી વધારે છે. આ રીતે પરીક્ષા દરમિયાન પૂછાય તો આપણે આ રીતે 4 પોઈન્ટ લખીશું. આ રીતે આપણે 4 પોઈન્ટ લખીશું. તમને દેખાય છે ને વ્યવસ્થિત? તો લખી નાખો ફટાફટ. વ્યવસ્થિત આ રીતે વચ્ચે લીટી દોરી નાખેલ હશે તો આપણે જે બચ્ચા જન્મ આપનાર વિશે લખવું હોય એમાં લખીશું, ઈંડા મૂકનાર પ્રાણીઓ હશે એમના બોક્સમાં લખીશું. જોયું ને? હવે આપણે જઈશું આગળના પ્રશ્નમાં. શું છે આગળનો પ્રશ્ન, વાંચીશું ને. તફાવત લખાઈ ગયો તો હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું છે આગળનો પ્રશ્ન? સૌ સહેલો જ છે. તમારા ગામમાં અને સીમમાં, એટલે કે ગામની બહાર પેલો સીમાડો કહીએ ને, ખેતરોનો એ બધો, ખેતરનો ને જંગલ જેવો એરિયા હોય, કયા કયા પ્રાણીઓ છે અને કયા કયા પક્ષીઓ, પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે તેની યાદી બનાવે છે અને કેટલા? 10 નામ લખા. તમને 10થી વધારે આવડતા હોય તો પણ લખી શકો છો. હવે આપણે પ્રાણીઓ, પ્રાણીઓમાં તો કેટલાય પ્રાણીઓ આપણને દેખાય, ગાય ભેંસ બળદ બકરી ઊંટ ઘોડો ગધેડો કૂતરા બિલાડા ઉંદર સસલું ઘેટા, જે દેખાતા હોય જેટલા દેખાતા હોય, પણ એ 10 નામ થવા જોઈએ જ. 10થી વધારે થશે તો ચાલશે, 10થી ઓછા થશે પરીક્ષા દરમિયાન પ્રશ્ન પૂછાય તો એમાંથી માર્ક્સ કપાઈ જાય, એટલે 10 નામ તો લખવાના. હવે એ જ રીતે પક્ષીઓ, મોર પોપટ કબૂતર ચકલી કાગડો સમડી કાબર બતક ભોલો કોયલ ગુવળ મેના, જે જે લખવા હોય
ઘણા નામો લખી શકાય છે, પણ 10 નામથી 10 નામ હોવા જ જોઈએ. 10 થી ઓછા હશે તો માર્ક્સ કપાઈ જાય પરીક્ષા દરમિયાન. તો ખાસ ધ્યાન રાખવાનું. તમને જો આ ન લખવાય, બીજા પણ આવડતા હોય તો પણ લખી શકો છો. પણ એક શું છે, ગામમાં અને સીપમાં તમે જંગલના પ્રાણીઓના નામ લખી શકો નહીં. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે? આ કરી જોઈને ના ખાવ હોય તોય આપણે તો ખરીદ કરીએ. જો હા તો તેની યાદી તૈયાર કરો. જે આવે તે બસમાં જતા હોઈએ છીએ કે ટ્રેનમાં જતા, જે પણ આવે ફેરીઓ, આ લેવું છે, પેલું લેવું છે, મમ્મી પપ્પાને આપણે હેરાન કરીએ છીએ ને, જે આવે બધું લખી શકાય છે. હા, અમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે. હવે શું શું ખરીદી કરી છે? મેં તો જો જે ખરીદી કરી એ મેં લખી છે. તમને કોઈ વધારે ખરીદી કરી હોય તો લખી શકાય છે. ચા, બિસ્કિટ, સમાચારપત્ર એટલે કે પેપર, પાણીની બોટલ, ઠંડા પીણાની બોટલ, થમ્સઅપ, સફરજન, કેળા, ચીકુ, સામયિકો એટલે કે કોમિક્સ બુકો, વાર્તાની ચોપડીઓ, ચણા જોર કરમ આ તો બધા જ લે, કોફી, સમોસા, વેફરના પડીકા, આઈસ્ક્રીમ, સિંગચણા વગેરે વસ્તુઓ અમે ખરીદી છે. તમારે બીજી કઈ લખવી હોય એ પણ લખી શકાય છે, પણ મેં તો આટલી વસ્તુઓ ખરીદી એ મેં લખી છે. હવે આગળ શાંતિ, શાંતિવાળો પ્રશ્ન છે. જોજો શાંતિથી સાંભળજો. બેસીને શાંતિથી રમી શકાય તેવી રમતોની યાદી તૈયાર કરો. લો, આ બેસીને શાંતિથી રમી શકીએ આપણે? રમી શકીએ છીએ? ના, ધમાધમ કરવું હોય તો જ આપણે રમી શકીએ છીએ. બેસીને શાંતિથી રમવું તો ઘણું કાઠું પડી જાય છે આપણને. તો શું છે બોલો, કઈ કઈ રમતો રમશો બેસીને? બેસીને શાંતિથી રમી શકાય તેવી રમતો, કેરમ, ચેસ, સાપસીડી, લૂડો, અંતાક્ષરી, બાજીપત્તા, કોળી, અમદાવાદ અને વેપાર, આ બધું શાંતિથી રમીએ છીએ આપણે. શાંતિથી રમીએ છીએ બેઠા બેઠા, એટલે ધમાલ મસ્તી કરીને રમીએ છીએ. હવે આગળ જઈએ. તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે? તમે જે બોલી લખવી હોય લખી શકાય છે. આપણે ગુજરાતની અંદર હો, અમે ગુજરાતી બોલી સિવાય હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, ઉર્દુ, પંજાબી વગેરે બોલી બોલતા લોકોને સાંભળ્યા છે. ઘણા બોલી આવી સાંભળ્યા છે તમે, જે હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, ઉર્દુ, પંજાબી, તમારી આજુબાજુમાં કોઈ પાછી બીજી આ જ્ઞાતિ સિવાયનું રહેતો તો પણ તમે લખી શકો છો. કેવા સાવ સહેલા પ્રશ્નોના જવાબ છે. હવે આગળ જોઈએ. આવે પાછો આવી ગયો આપણો તફાવત, જેમ પેલા બચ્ચાને જન્મ આપતા હતા અને ઈંડાને ઈંડા મૂકતા પ્રાણી, એમ આ રીતે છે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ, એના વિશેનો તફાવત. સંયુક્ત એટલે કે એક જ ઘરમાં બધા ભેગા મળીને, વિભક્ત કુટુંબ એટલે કે કાકા કાકી અલગ રહેતા હોય, મોટા પપ્પા મોટા મમ્મી અલગ રહેતા હોય, એ રીતનું કુટુંબ અલગ અલગ. સંયુક્ત કુટુંબમાં કોણ કોણ જોડે રહે છે જોઈએ. સંયુક્ત કુટુંબમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા, કાકા, કાકી, ભાઈ બહેન તથા પિતરાઈ ભાઈ બહેન બધા એક સાથે જ રહે છે, બધા એક સાથે જ રહે. જ્યારે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને તેના બાળકો સાથે રહે છે, કે મમ્મી પપ્પાના અને આપણે ભૈલોન દીદી આપણે બધા એ રહીએ. જ્યારે સંયુક્ત કુટુંબમાં દાદા, દાદી, કાકા, કાકી, એમના દીકરા દીકરી એટલે કે આપણા પિતરાઈ ભાઈ બહેન બધા એક જોડે રહીએ છીએ અને મજા આવે છે એમાં. બીજો નંબર જોઈએ. સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી, બધા હળી મળીને કામ કરી લે. વિભક્ત કુટુંબમાં કામનો બોજ રહે છે, કે વિભક્ત કુટુંબ હોય એટલે કે એકલા રહેતા હોય તો મમ્મીને બિચારીને એકલીને જ કામ કરવાનું રહે. ઘણી વખત આપણે પણ કામ કરાવવું પડે છે. જ્યારે ભેગા રહેતા હોય તો કાકી, મોટી મમ્મી એ બધા, દાદી બધા કામ ઉપાડી લે. ત્રણ નંબર જોઈએ. સંયુક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરે તો મુશ્કેલી પડતી નથી અને બાળકોની સગવડતા સચવાય છે, કે આપણને મૂકીને મમ્મી પપ્પા નોકરીએ જાય તો આપણને દાદા દાદી સાચવી લે. જ્યારે વિભક્ત કુટુંબમાં
पति पत्नी नौकरी करता होय तो बाळकोनी सगवड़ता सचवाती नथी। मम्मी पप्पा आपणने सवारथी घरमां मूकीने जाय छे। संयुक्त कुटुंबमां वृद्धोनो निभाव થાય છે અને તેઓ નિરાધાર રહેતા નથી। એટલે નિભાવ એટલે કે દાદા દાદીને ઘરડા થાય તો એમને કોઈના બીજાના આશરે જીવવું પડતું નથી, એકલા જીવવું નથી, એ શાંતિથી બધા ભેગા રહી શકે છે। જ્યારે વિભક્ત કુટુંબમાં વૃદ્ધોને એકલા અલગ રહેવું પડતું હોવાથી તેમને માટે મુશ્કેલી બને છે। એકલા રે દાદા દાદી ગામડે રહેતા અને આપણે એ શહેરમાં રહેતા હોય પપ્પાની નોકરીના કારણે, તો એમને કંઈક થયું હોય તો કોણ એમની સાર સંભાળ લે। તેઓ નિરાધાર બની જાય છે, બિચારા એકલા પડી જાય છે। જ્યારે વિભક્ત કુટુંબમાં તો ચલો મમ્મી પપ્પા નોકરી ગયા હોય તો કાકા કાકી કે ગમે તે ઘરમાં બીજા આપણા પિતરાઈ ભાઈઓ કે આપણે બધા ભેગા રહીએ છીએ, જ્યારે વિભક્ત કુટુંબમાં આપણે એકલા જ પડી જઈએ છીએ, એકલા પડી જઈએ, કામનો બોજ, આપણને સાચવવાનું, દાદા દાદીને સાચવવા, બધો બોજ આવી પડે છે। તો આપણે હંમેશા શું વિચારવું જોઈએ? આપણે હંમેશા સંયુક્ત કુટુંબમાં રહેવાનું વિચારવું જોઈએ। જોઈને કેટલા સહેલા છે જોડકા, જોયું ને તમે આ બધા સવાલ જવાબ? હવે આપણે આગળ વધીએ, શું છે? બધું તમારે જાતે લખાય એ રીતનું છે। તમારી શાળામાં તમે કઈ કઈ રમત રમો છો? લો અમે તો ઘણી બધી રમતો રમીએ છીએ, કઈ છે તેની યાદી બનાવો। તો કઈ રમો છો? અમે અમારી શાળામાં કબડ્ડી, ખોખો, લંગડી, ચેસ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, વોલીબોલ, લીંબુ ચમચો, કોથળા દોડ, કોથળો પહેરીને દોડીએ છીએ એ, બેડમિન્ટન, કેરમ વગેરે રમતો રમીએ છીએ। ઘણી બધી રમતો રમીએ છીએ ને ક્રી સ્કૂલમાં, આમાંથી જે યાદ રહે એટલી રમતો રમી લખી શકાય છે। કમસે કમ 8-9 રમત તો લખવી જ પડે, મજા આવે છે ને? દડાથી રમી શકાય તેવી 8 રમતોના નામ લખો। બોલથી જ રમી શકાય એવી જ રમતો લખવાની છે, બીજી આડી અવળી બીજી રમતો લખવાની નહીં। તો બોલથી, દડાથી ક્રિકેટ, વોલીબોલ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ અને સાતોડી, પેલા 7 પથ્થર ભેગા કરીને રમીએ એ જેવી રમતો રમીએ છીએ। આ માત્ર બોલથી જ રમી શકાય, બોલ વગર ન રમી શકાય, એ જ ગેમોના નામ લખવાના, એટલે કે એ જ રમતોના નામ લખવાના છે। લખીએ ને આપણે સરસ મજાના બંને પ્રશ્નો પોતાની જાતે લખવા હોય એમાં ઉમેરો વધારો કરીને તો પણ લખી શકાય છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ, જુઓ કેવો સરસ મજાનો કોઠો દોરેલો છે। નીચેના કોષ્ટકમાં માંગેલી વિગતો મુજબ બે બે ફૂલોના નામ લખવાના છે। અહીં વિગતો આપેલી છે, પ્રશ્ન પૂછ્યો છે, એમાં ફૂલોના નામ જવાબ રીતે લખવાના છે। પહેલું છે વૃક્ષ ઉપર ખીલતા મોટા મોટા વૃક્ષ ઉપર, તો ગુલમહોર અને કેસુડો। ગુલમહોર તો આપણે બધાએ જોયેલા જ છે, કેસુડો પણ જોયેલો છે। ગુલમહોરના કેટલા બધા ફૂલ ઘડતા હોય છે એ જોયું છે ને? હવે નાના નાના છોડ ઉપર થતા હોય તો કેવા? બારમાસી ગુલાબ, બારમાસી ગુલાબ। વેલા ઉપર રાતરાણી અને બોગનવેલિયા, કયા છે? વેલા ઉપર રાતરાણી અને બોગનવેલિયા, રાતરાણી અને બોગનવેલિયા। અને પાણીની અંદર, પાણીમાં છોડ ખીલતા કયા છે? પાણીમાં સરસ મજાનું આપણું કમળ અને કુમુદિની, કમળ અને કુમુદિની। હવે આગળ જોઈએ, શું છે? નીચેના કારીગરોના કાર્યો લખવાના છે। ચલો આપણે એ કારીગરો શું છે, શું શું બનાવી એ લખવાનું છે, એમના ઓજારો કે કંઈ નથી લખવાનું, પણ એ બનાવે છે એ વસ્તુઓ લખવાની છે। તો સુથાર શું છે? તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી, બારણા, પાટલા, પાટલી, ખુરશી, ટેબલ, કબાટ, પલંગ વગેરે બનાવે છે। લાકડાની દરેક વસ્તુ તમે લખી શકો છો, એમ બીજું પણ આમાં તમને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય છે, પણ ખાસ એ લખવાનું કે તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે એમ બતાવવું પડે, એ બતાવ્યા વગર ચાલે નહીં। પછી છે કુંભાર, તો તે કયામાંથી બનાવે? માટીમાંથી, તો તે માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે, તે માટીમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે ઈંટો, નળિયા, માટલા, ઘોડા, હાંડલા ગામડે હોય છે, કોઠી, કુંજા, કુંડા, કુલડી, કોડિયા, તાવડી, તવી વગેરે બનાવે છે। મેં અહીં ઘણા બધા નામ લખેલા, તમને જે યાદ રહે એ લખવાનું, પણ આગળ લખવાનું માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે। હવે આગળ જોઈએ કડિયો, કડિયો તો ઘણું બધું બનાવે તો આપણને ખબર છે, તે ઈટ, પથ્થર, આરસ, ટાઇલ્સ, માટી, રેતી, કપચી, ચૂનો, સિમેન્ટ
વગેરેનો ઉપયોગ કરી ઘરની દિવાલોનું ચણતર અને પ્લાસ્ટર કરે છે તથા દુકાન અને ટાંકી પણ બનાવે છે. ઘડીઓ કડીઓ જે જે બનાવે એ પણ લખી શકાય છે, પણ એ શેમાંથી બનાવે છે એ પહેલાં લખવું પડશે હો. હવે આપણે લુહાર વિશે જોઈએ, લુહાર શું શું બનાવે છે ચલો જોઈએ. તે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવે. લોખંડમાંથી તો આપણે ઘણી બધી વસ્તુઓ બને, તમને જે આવડતી એ લખી શકાય, પણ મેં અહીં લખી છે જુઓ, જેવી કે બારી, બારણા, સીડી, જાળી, દરવાજા, હળ, પાવડા, ગામડામાં વપરાય પાવડો, કોદાળી, દાતરડા વગેરે બનાવે છે. આના સિવાય તમારે બીજું પણ લખી બોલો, છરી, જે પણ લખવું હોય લોખંડમાંથી બનાવતા હોય, પલંગ પણ લોખંડનો બનાવતા હોય એ પણ લખી શકાય છે, તમને જે યાદ આવે એ લખી શકાય છે. તો અહીં આપણો આ ભાગ બે પૂરો થાય છે. હવે ભાગ બેનું આપણે સરસ મજાનું લેસન કરીશું. ભાગ એકમાં તો મેં તમે લોકોએ ફરજિયાત લેસન કર્યું છે વાલા થઈને, તો આજે આપણે ભાગ બેનું લેસન તો મેળવી લઈએ કે નહીં. ચલો જોઈએ ભાગ બેમાં શું લેસન કરવું છે. આપણે ખરા ખોટા સુધી તો લખી દીધું છે, ખરા ખોટા સુધી લખી દીધું છે. પછી આપણે લખીશું જોડકા, એક વિભાગ પ્રકરણ બેના જોડકા, પ્રકરણ ત્રણના, પાંચના, છના, પછી અગિયાર બાર, એ બધા પ્રકરણના આપણે પહેલાં જોડકા લખીશું. પછી લખીશું પ્રશ્ન ત્રણ, પ્રશ્ન ત્રણ અ, પ્રશ્ન ત્રણ અ વર્ગીકરણ આપણે જોયું હતું ને સરસ રીતે. વર્ગીકરણમાં આપણે ઈંડા મૂકતા પ્રાણીઓ, બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ, પછી ઘરમાં રમાતી રમતો, બહાર રમાતી, જમીનમાં થતી, આ બધું લખીશું. બચ્ચાને તફાવત લખીશું, આ બધું આખું પેજ લખીશું. અને છેલ્લે અહીં સુધી આપણે લખીશું પ્રશ્ન ત્રણ બ, અને પ્રશ્ન ત્રણ બ લખીશું. અને પછી આ કોષ્ટક પણ દોરીશું, કોષ્ટક પણ દોરીશું. તો અહીં આપણો આ ભાગ પૂરો થાય છે. નિયમિત લેસન કરીશું, પરીક્ષાઓ નજીક છે તો આપણને અભ્યાસ કરવામાં તકલીફ પડે નહીં, અભ્યાસ કરવામાં તકલીફ પડે નહીં, માટે આપણે નિયમિત લેસન કરીશું. મળીશું આગળના ભાગમાં. આવજો વિદ્યાર્થી મિત્રો.